ઉમરા ગામે બકરા ચોરોનો આતંક વકર્યો। જંબુસર પંથકમાં શિયાળાની શરૂઆત થતાં ચોર ટોળકીનો આતંકનો પ્રારંભ થયો હોય તેમ હમણાં થોડા દિવસ પૂર્વે પણ કાવી ગામે બકરા ચોરીનો બનાવ બનવા પામ્યો હતો। આજરોજ જંબુસર તાલુકાના ઉમરા ગામે આંગણવાડી પાસે રોડ પર રહેતા કાલિદાસ પુંજાભાઈ વાઘેલાનાઓ રાત્રિરાત સમય મીઠી નીંદર માણી રહ્યા હતા। તે સમય દરમિયાન ઘરના આંગણે બાંધેલા બકરાઓ પૈકી 15 બકરા કોઈ ચોર એસમ દોડા તોડી બકરાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। અગાઉ પણ તેમના ઘરેથી 8 બકરા ચોરીનો બનાવ બનવા પામ્યો હતો। આમ બકરા ચોરીના બનાવ બનતા કાલિદાસભાઈ વાઘેલાના માથે જાણે આભ તૂટી પડ્યું હોય અને તેમને આર્થિક નુકસાન પણ પહોંચ્યું છે। અવારનવાર ચોરીના બનાવો બનતા હોય પોલીસ તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે અને ચોરને ઝડપી પાડે તેવી ઉમરાના રહીશોની માંગ છે। ચોરી થયેલી છે, 15 બકરા લઈ ગયા છે। મારું નામ છે ચંદ્રકાંત કાલિદાસ વાઘેલા। વારંવાર આવી જ ઘટનાઓ બને છે અહીંયા આગળ। આથી ત્રીજી વાર ચોરી થઈ છે અમારી જ ઘેર। ટોટલ અમારે 70,000 નો માલ જયો। કોઈ 2 દાણાના, કોઈ 3 દાણાના, કોઈ 4 દાણાના, કોઈ 1.5 મહિનાનું, કોઈ મહિનાનું, આ બચ્ચાનો ધણી માં લઈ જાય લઈ જાય એમ તો બચ્ચાની માયા લઈ જ્યા છે। સરકાર કશું કરતી નહીં, પોલીસ મેં કે પગાર લે છે પણ પગાર વાળા કશું કરતા નહીં, આઈને ભાથુજીન મંદિર માં ઊંઘી જાય છે। તમને શું લાગે છે? હું કરવું છે હવે સરકાર ને હું લાગે, નોકરી પગાર ચૂકવે છે તો કઈ નહી ધન દેતા, બપોર તો તળખર ની ચોરીઓ થાય, ગામ માં ગાડીઓ આવે તો એ રોકતા નહીં અહીંયા આગળ। ગામ માં પોલીસ મેકેલી છે પણ પોલીસ કશી તથા નહીં, ચોરા હુંડી આવતા નહીં। બરાબર, આટલી લાઈટો હરગે છે, બબ્બે ગોરા હરગે છે તો ચોરીઓ થાય। તમારું ઘર રસ્તા પર જ આવેલું છે? મારું ઘર રસ્તા પર જ છે, બકરા રસ્તા પર જ વાળો કરેલો છે, છાપરું બાંધેલું છે, અમારું જીવન હતું તે બધું જ લઈ ગયા। કેટલા બકરા ગયેલા છે? 14 બકરા, અને એક મોટા બકરો, 8 બકરીઓ, 15, અને પહેલાના મારા 8 બકરા ગયા। પોલીસ કેસ કરેલો છે? પોલીસ કેસ કર્યો, 2 વખત નો કર્યો, કોઈ પોલીસે નહીં આટી, કોઈ ગાડી નહીં આટી, કોઈ પોલીસ વાળો એમને પકડતો નહીં, ચાલતો નહીં। આ માલ ભરીને વાનોમાં જાય તો એ ચોકડી પર પોલીસ વાળા નહીં બેઠેલા, કમ નહીં પકડતા એવા, એ આગળ માલ પહોંચાડે આગળ છે તો અંદાવાદ ખોરાક ભરૂચ વડોદરા